ભાવનગર ની મોજ ને અત્યારે હું આફી રહ્યો ભાઈ કના ભાઈ હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગલ રાજ ગોહિલ વ્લોગ માં આપનું સ્વાગત છે તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સીતારામ ઇડલી સંભાર ઇડલી સંભાર હવે ઇડલી સંભાર તો તમે બધે મને તો મારી તો ફેવરિટ છે પણ ઇડલી સંભાર માં શું નવું છે એ તમને દેખાડવાનું છે હમણાં ઓમભાઈ નો ફોન આવ્યો તો ઓમભાઈ કેટલી આવડતા છે ઓમભાઈ નો કમલેશભાઈ ની રાજભાઈ ની એક ખાસિયત કહું ને અંદાજ આપો રોડ નું સરનામું આપો એ લોકો પહોંચી જાય છે ગમે ઓમભાઈ નો ફોન જ આવ્યો છે કે ભાઈ તમે અહીંયા બાર રોડે ભોગો ત્યાં એક વસ્તુ આવું તમને અલગ ખબર અલગ ડિફરન્ટ જોવા મળે તો આપણે બધા નોર્મલી ખાતો હોય ઇડલી ગાંઠિયા તમે ઇડલી ગાંઠિયા ઇડલી ગાંઠિયા તમે નામે પહેલી વાર સાંભળ્યું છે તો ચાલો હવે આપણે ઇડલી ગાંઠિયા એટલે શું છે તમને બતાવું ને આ છે આપણી સીતારામ આજ તો બાપા સીતારામના જ દર્શન થાય છે હા એટલે જ ને એટલે બાપા સીતારામના જ સવારથી બાપા સીતારામ જ હાલે તો અત્યારે આપણે ઇડલી ને ગાંઠિયા તો ચાલો આપણે મોઢ લેશું ઇડલી ગાંઠિયાની નામે પહેલી વાર સાંભળ્યું હોય ઇડલી ગાંઠિયા કંઈ મેચ તો થતું નથી તો ચાલો અત્યારે દેખાડું તમને આ છે અમારી ઇડલી અને બે ઇડલી અને આપણા ગાંઠિયા તીખા ગાંઠિયા વાહ ના લીલા મરચાની ચટણી તીખી હા ખાટું પાણી આંબલીનું પાણી હા ટોપરાની ચટણી રોજ ની ડીશ કેટલી તમારે જાય 400 ને 500 વધારે ઓહો ઓમ ભાઈ ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન કોકટેલ મુંબઈ રોજની 400 થી 500 ડીશ જાય આમાં એવું છે 400-500 ડીશમાં પાઉંભાજી જેવું છે ભાઈ 10 રૂપિયા ની બે ઇડલી જ આપે છે બરાબર અને તીખા ગાંઠિયા ને એ બધું મિક્સ ડીશ ના 20 રૂપિયા ખાલી 20 રૂપિયા મને સંભાર તમારે જોવે એટલી વાર ચટણી જોવે એટલી વાર તળાજા જકાત નાખે થી તળાજા રોડ કેવાય કાચના મંદિર તરફ તળાજા રોડ હાઈવે રોડ કામન્યા ચોકડી બોલાય તો ચાલો હવે આપણે સાઉથ ઇન્ડિયન ને ઇન્ડિયન બે મિક્સિંગ સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી સાઉથ ઇન્ડિયન ને ગુજરાતી તો બે આજે મિક્સ કરીને ખાવાના છે ઇડલી ને ગાંઠિયા કોમેન્ટ કરવા વાળા પાછું એવું ન કહેતા મદ્રાસી માં ન આવે આ ગુજરાતી વર્જન છે ગોટાળો તો અત્યારે હવે આપણે ઇડલી ને ગાંઠિયાની મોઢ લઈશું ને ટેસ્ટ કરીએ કેવું છે ચાલો કના ભાઈ ઇડલી ને ગાંઠિયા તમે ઘર જોયા કોઈ નહીં મેં નામ જ પહેલી વાર એ ઓમભાઈ ગાંઠિયા એવી વસ્તુ ઓમભાઈ અમને ફોન કર્યો હતો એ કે ઇડલી ને ગાંઠિયાની આ બાજુ જગ્યા છે તમે અહીંયા જાજો કંઈક નવું છે હું હમણાં મારે થોડું કામ છે એટલે હું પહોંચું છું મેં કીધું વાંધો ને તે અમારી પહેલાં એ પહોંચી ગયા એટલે અમારું તો કામ આવું જ છે કંઈક ને કંઈનું ને બેનું કામ જ એ છે ખૂણે ખૂણે ગમે ત્યાં સારી વસ્તુ જે સારી વસ્તુ મળતી હોય એનું શૂટિંગ કરવા સારી વસ્તુ ઓમભાઈ ખૂણા કચકામાં જ મળે અને એવું નથી કે સસ્તું હોય ખરાબ હોય અને મોંઘું હોય સારું જ હોય માણસ દિલથી ખવડાવે છે એ જોવાનું હોય એનો પ્રેમ એમાં નાખી દઈએ ભાઈ તો જ વસ્તુ મીઠાશ પકડે તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ ડીશ થઈ ગઈ છે કમ્પ્લીટ ને આ છે અમારા ઇડલી ને ગાંઠિયા અને બટેકા અને ઘૂંગળા 10 રૂપિયાની બે ઇડલી જોતી હોય તો મળશે અને આવી રીતના મિક્સ ડીશમાં જોતું હોય તો 20 રૂપિયા અને આપણા બટેકા 15 રૂપિયાની ડીશ તો ચાલો આજે મોજ કરીએ તો કના ભાઈ સ્ટાર્ટ કરો આપણે ઇડલી ને ગાંઠિયા આ તો પહેલાં ટેસ્ટ કરવાનું હા કારણ કે આ વસ્તુ જ આપણે પહેલી વાર જોઈ છે ભાઈ ઇડલી ને ગાંઠિયા ઇડલી તો આપણી ફેવરિટ છે અને ગાંઠિયા એની યારે કોમ્બિનેશનમાં કેવા લાગે છે નગરમાં બધા ગાંઠિયા મળશે પાઉં ગાંઠિયા બટેટા ગાંઠિયા આ ઇડલી ગાંઠિયા ભાઈ ઓમભાઈ
આમાં તો હે ને સ્વાદ જ એવો આવે ને કે ઇડલી તો આપણી નરમ હોય અને ઓલું કડક હોય, ગાંઠિયા કડક, એટલે કડક અને નરમ બે ભેગું થાય ને એટલે તમને ના ખરેખર આ જે વસ્તુ અમે ખાધી અમે પહેલી વાર ખાધી ના અહીંયા ભાવનગર પ્રોપર તો બધાને ખબર હશે કે આ વસ્તુ અહીંયા મળે છે. બાકી જે બહારથી આવતો હોય ને આ વસ્તુ પહેલાં ટેસ્ટ કરજો કે ઇડલી ને ગાંઠિયા એ તમારે ખાવો હોય તો અહીંયા ભાવનગર જ આવવું પડશે. હા, બટાટા ભૂંગળા, હા, અને એ આખા ભાવનગરમાં કોઈ જગ્યાએ ગયા અને ઇડલી ગાંઠ વડા તો મળશે તમને. અહીંયા જે આપણા હા બોલો ભાઈ, ભૂંગળા ઓમ ભાઈ ગોતી આવે ક્યાંથી? રાજભાઈ કમલેશભાઈ ક્યારે આવો છો કે ભાવનગરમાં હમણાં ઘણા ટાઈમથી આવ્યો નથી તો કંઈક આવ્યું છે વસ્તુ નવી તો આવો ટેસ્ટ કરવા. આપણા ઉંગરાના બટેકા 10 ના 4 બટેકા અને 5 ની ભૂંગળા જલી 15 માં કમ્પ્લીટ. 50 રૂપિયા લઈને આવો એટલે તમે 3 જણા નાસ્તો કરીને આરામથી 100%. તમે અહીંયા ભાવનગરમાં આવશો ને સાહેબ તમને 100 રૂપિયામાં તો તમારી હવે હાજ પડી જશે. આ પેટ ભરીને જમી લેશો. ને આ છે આપણા મઠ, ચણા મઠ. ફૂલ એન્જોય કર્યું ભાઈ, બહુ મજા આવી ગઈ. ને આ બાજુ આવતા હોય ભાવનગરમાં તો તળાજા મેઇન રોડ તો આ જગ્યા છે સામે જ છે. તો સામે આવડ કોલ્ડ ડ્રિંક્સ, આવડ પાન ત્યાં પણ અહીં બાજુમાં છે. તો પહોંચી જજો, જો અહીંયા ના હોય જોતા રહ્યો કન્ટિન્યુ વિડીયો. તખતેશ્વર મહાદેવનું મંદિર અહીંયા જઈને તમને આખું અહીંયા તમે જોશો નજારો અહીંયાનો કે તમને આખું પ્રોપર ભાવનગર ઉપરથી દેખાશે. તો કાનાભાઈ અમારા આવી ગયા, ગાડી લઈને ચાલુ થઈને અમે નીકળી પડ્યા છીએ. કાનાભાઈ હવે મંદિરે જશું ને તખતેશ્વર મહાદેવ? મહાદેવ મહાદેવની મોત છે, શ્રાવણ મહિનો હમણાં આવવાનો છે. તો ત્યાંથી તમે ત્યાં બેઠો રાજભાઈ, એની જે સુકૂન વાળી જગ્યા આપણે ગયા હતા આપણે મોરબી આપણા હનુમાન દાદાના મંદિરે, હા બરાબર, એની જેમ જ છે, સેમ ટુ સેમ ગામની વચ્ચે, ગામની વચ્ચોવચ્ચ છે. અને પ્લસમાં બીજું કે શું કહેવાય, પગથિયા કે ડુંગર કહેવાય ને કે એ રીતના ઉપર છે. તો આજે તમને અહીંયા લઈ જવાનો છું. બોલા ભોલ મોજ છે, ભાવનગરની મોજ કે ભાવનગર મિત્રો, ભાવનગરમાં કાંઈ ન ઘટે ભાઈ, ભાવનગરની મોજ એટલે કાંઈ ન ઘટે. ને એમાં તે દક્ષેશ્વર મહાદેવનું મંદિર, ત્યાંથી તમે જે ભાવનગરનો નજારો જોશો તો તમને એમ લાગશે કે નહીં, ભાવનગરમાં એક ફેરી તો ફરવા લાયક છે. એવું તમે અહીંયા ભાવનગરમાં આવો એટલે ઘણું બધું કવર કરવા જેવું છે, તમારે જોવાલાયક સ્થળો એટલા બધા છે. તો આવ્યો તો 2 દિવસ પૂરતો, કારણ કે અમે કંઈક કામ માટે આવ્યા હતા. અમારું કામ અત્યારે થોડુંક 1 દિવસનું કામ હતું, મેં કીધું 1 દિવસ એક ચાલો વ્લોગ બનાવી નાખીએ. તો કાનાભાઈ કે કાંઈ વાંધો નહીં, તો એ રીતના જેટલું બને એટલું અમે બતાવવાનો તમને પ્રયત્ન કરીએ છીએ. તો અત્યારે મહાદેવના દર્શન કરવા જઈએ અને ભાવનગરનો નજારો તમને અહીંયાથી ઉપરથી બતાવું. અત્યારે અમે પહોંચી ગયા છીએ તખતેશ્વર મહાદેવના મંદિરે. તો અહીંયા ઢાળિયા ઉપર છે ગાડી અમારી, એને ક્યારેક માન માન ચડે છે. અત્યારે રસ્તો બંધ છે એટલે ગાડી તો આપણે અહીંયા પાર્ક કરીને જ જવાની છે, કેમ કે રસ્તો બંધ કરી દીધો છે એ લોકો ગાડી જવા માટે. ઓકે, તો ચલો પેદલ જિંદાબાદ. હા, પેદલ જાયંગી ઓર દર્શન કરકે આયંગે. ચાલો, અમે પહોંચી ગયા છે તખતેશ્વર મહાદેવના મંદિરે ને હવે અમે જઈ છીએ અંદર. મહાદેવ મહાદેવ, હા તમે જોવો છો જે ઢાળીઓ કામ હમણાં કર્યું રાજા એમ, હા અહીંથી જવાનું આમથી આમથી આમ ફરીને પછી આમ ઉતરવાનું. તો અહીંયા તો પેલા ખોડિયારમાંનું મંદિર, જય માં ખોડિયાર. ના તમે જોવો છો જે દેખાડો ભાવનગરની કલા દેખાડો. હા, રાજકોટમાં જે રેસકોર્સ રોડ ઉપર છે પેઇન્ટિંગ આવા, તો અહીંયા પણ જો આવા પેન્ટરો છે, મસ્ત પેઇન્ટિંગ બનાવી દીધું. મહાદેવ મહાદેવ, હજી આપણે જવાનું છે ઉપર.
તો અત્યારે અમે પહોંચી ગયા, તમે મંદિર જોયું ઉપર, અહીંયાથી સીડી ચડીને જવાનું છે ઉપર. આજે ટ્રાફિક વધારે છે કારણ કે છોકરીઓના મોડા કરતા હાલતા હોય અને દર્શન કરવા આવતા હોય, નાની નાની ટીંગલીઓ આપી રહ્યો ભાઈ. રાજભાઈ થાકી ગયા. આપણે મસ્ત મંદિર મહાદેવ દર્શન કરીએ અને તમને ઉપરથી પૂરું આખું જે જેટલું દેખાય એટલું ભાવનગર, ભાવનગરના દરિયા સહિત તમને દેખાઈ જશે એમ. હા, વાહ, ભાવનગરની મોજ. અને અત્યારે હું આપી રહ્યો, આપી રહ્યો ભાઈ કના ભાઈ. અત્યારે અમે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. મંદિર અત્યારે ક્લોઝ છે કોરોનાની મહામારીમાં. તો તમને અહીંયાનું દર્શન પહેલાં કરાવી દો. ચાલો તમને અહીંયાથી નજારો દેખાતો હશે બધો બહારનો, કે બધું ભાવનગર અહીંયાથી દેખાશે. જ્યાં નજર ફરાવશો ત્યાં તમને ભાવનગરની બિલ્ડિંગો, ભાવનગરના રસ્તા બધું તમને અહીંયાથી દેખાશે. અને અહીંયા સામે જેટલી નજર પડે એટલો સામે પાછળ દરિયો. એવું કહેવામાં આવે છે કે દરિયાની વચ્ચે, ચારે બાજુ દરિયો અને વચ્ચે ભાવનગર છે. તો જે રીતે મુંબઈમાં છે એ રીતના જ ભાવનગર કહેવામાં આવે છે. કના ભાઈ બોલો બોલો. બધું ઉપરથી નજારો કંઈક અલગ જ છે. મહાદેવને દર્શન કરવા એવો હોય અને અહીંયા બધા જો છોકરાઓ ને મજા આવતી હોય. હા, એ મુદ્દલ આજે હમણાં 5 દિવસથી દીકરીઓના મોળાકાતની ચાલુ છે એટલે થોડુંક પબ્લિક છે. બાકી તમે અહીંયા આવો નોર્મલ આડા દિવસે ને એવી શાંતિ ને સુકૂન મળે ને રાજભાઈ. તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જવાબ આપજો. તો ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય હિન્દ ને તખતેશ્વર મહાદેવની જય. મહાદેવ મહાદેવ મહાદેવ.